વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું અને હવે આપણે લઈને આવ્યા છીએ ચેપ્ટર નંબર 9, બળ તથા ગતિના નિયમો. મિત્રો, આ જે ચેપ્ટર છે, બરાબર, આ જે ચેપ્ટર છે એ હમણાં સરકારે જે કંઈ પણ સિલેબસ આપણને આપ્યો છે ઓક્ટોબર મહિનાનો, તે પ્રમાણેનો યોગ્ય સિલેબસ છે ચેપ્ટર નંબર 9, બળ તથા ગતિના નિયમો. તો ચાલો જોઈએ બળ તથા ગતિના નિયમો કન્સેપ્ટ શું છે. ઓકે, ચાલો આગળ વધશું. બળ અને ગતિના નિયમો. સૌથી પહેલાં તો મિત્રો, બળ એટલે શું? બળ એટલે શું? તો કે ભાઈ, આપણે કોઈ પણ પદાર્થના સ્થાનમાં ફેરફાર લાવવો હોય, એની અવસ્થામાં ફેરફાર લાવવો હોય, સ્થિર વસ્તુ હોય એને ગતિમાં લાવવી હોય, આના માટે આપણે એના ઉપર જે ધક્કો લગાડીએ, જે દબાણ લગાડીએ, જે ખેંચાણ બળ લગાડીએ, આ બધું શું છે? તો કે બળના વિવિધ સ્વરૂપો છે, બરાબર. અને એ બળને લીધે કોઈ પણ પદાર્થ થોડી અથવા વધુ ગતિ કરશે. તો એ નિયમો શું છે, એ બંને વચ્ચેનો સંબંધ શું છે, એ આપણે જોવાનું છે. ચાલો જોઈએ એમાં. જો આપણને શું કહે છે, તો કે બધા જ પ્રકારની ગતિ માટે, બધા જ પ્રકારની ગતિ માટે કોઈ અસંતુલિત બાહ્ય બળ, મિત્રો તમે જુઓ શું કહે છે આપણને, અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે. કેવું? અસંતુલિત. મિત્રો, જ્યારે સંતુલિત બળ હોય, તમે રસાખેતની રમત રમેલી છે, બરાબર, બંને બાજુથી એક સમાન બળ લગાડવામાં આવતું હોય તો નહીં, આ ટીમ છે એ પેલી તરફ જાય કે પેલી ટીમ છે એ આ તરફ જાય, જેનાથી શું થશે બેટા? તો કે એ જે વસ્તુ છે વચ્ચે સ્થિર રહેશે, કોઈ પણ જાતની ગતિ થશે નહીં, બરાબર. એટલે કે કોઈ પણ પ્રકારની ગતિ માટે શું જરૂરી છે, ખાસ આમ ખાસ, તો કે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. આપણે કે કોઈ પદાર્થને જમીન પર ગતિ કરાવતા કોઈ બિંદુ પાસે એ પદાર્થની ગતિ શૂન્ય થાય છે. શું કહે છે આપણને, કે કોઈ પદાર્થને ગતિ કરાવીએ તો કોઈ પણ બિંદુ પાસે એ પદાર્થની ગતિ શું થઈ જશે, શૂન્ય થઈ જશે, બરાબર. એક ચોક્કસ અંતર સુધી એ પદાર્થ ગતિ કરશે, ત્યાર પછી એ ની ગતિ જે છે એ શૂન્ય થઈ જશે. શા માટે? તો કે પૃથ્વીની વિરુદ્ધ એ ગતિ કરે છે, એટલે પૃથ્વીની સપાટીનું ગુરુત્વાકર્ષણ બળ અને પ્લસ માઇનું ઘર્ષણ બળ આ જે ગતિ કરતો પદાર્થ છે એના ઉપર લાગે છે, જેના લીધે શું થશે, તો કે એની ગતિ અવરોધાશે અને જેનાથી એ ઊભું રહી જશે. ખ્યાલ આવ્યો? એનાથી આગળ વાત કરીએ મિત્રો. આપણે આવું જમીનની સપાટી વડે ઘર્ષણ બળ લાગતું હોવાથી થાય છે. જેના લીધે થાય છે મિત્રો? તો કે ઘર્ષણ બળના લીધે થાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? શેના લીધે થાય છે મિત્રો? તો કે ઘર્ષણ બળના લીધે થાય છે. ઓકે, ઘર્ષણ બળ. ગેલેલિયો ગેલેલી અને સર આઇઝેક ન્યૂટન દ્વારા ગતિનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો. ઓકે, અને આ બંને શું કીધું છે જોઈએ. આપણે વસ્તુની અવસ્થા બદલવા માટે, કે વસ્તુની અવસ્થા, વસ્તુ આવી રીતના આમ સ્થિર પડેલી હોય, માની લ્યો કે આપણી પાસે કોઈ એક વસ્તુ છે, બરાબર, માની લ્યો કે આપણે એ પાસે એક બોક્સ છે અને આ સ્થિર રહેલું છે અને આપણે આને શું કરાવી છે, તો કે ગતિ કરાવી છે, બરાબર. તો કેવી રીતના કરાવી શકશું? તો કે એને ખેંચવું પડશે. પહેલી વસ્તુ શું કરવું પડશે? તો કે આપણે એને ખેંચવું પડશે. બીજું, તો કે એને ધકેલવું પડશે. ત્રીજું, એના ઉપર આઘાત કરવો, એટલે કે અન્ય કોઈ પણ પદાર્થ દ્વારા હું એક પથ્થર લઈ અને આના ઉપર હું આઘાત કરીશ, બરાબર, આના ઉપર હું શું કરીશ, આવી રીતના આમ આઘાત કરીશ, તો પણ આ શું કરશે, તો કે ગતિ કરશે. ખ્યાલ આવ્યો? હા કે ના? ઓકે, એનાથી આગળ વાત કરીએ. એટલે કે કોઈક બળ લગાડવું પડે, કોઈ પણ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા તથા ગતિમાન વસ્તુને સ્થિર કરવા માટે બળ લગાડવું પડે. શું કરવું પડે બેટા? તો કે કોઈ પણ સ્થિર વસ્તુ છે એને આપણે શું કરવી છે, ગતિમાં લાવવી છે. સ્થિર રહેલી વસ્તુ છે એને આપણે શું કરવી છે, ગતિમાં લાવવી છે. માની લો કે આ બુક મારા હાથમાં આવી રીતના આમ સ્થિર છે અને મારે ગતિમાં લાવી છે, તો હું શું કરીશ, તો કે હું બળ લગાવીશ. ખ્યાલ આવ્યો? અથવા તો ગતિ કરતી આવી રીતના આમ સતત ગતિ કરતી હશે, તો હું શું કરીશ, તો અહીંયા આડો હાથ રાખીશ, કંઈક ને કંઈક એને અવરોધીશ, તો શું થશે, તો કે ગતિમાન વસ્તુ જે છે એ સ્થિર થશે. એટલે બંને અવસ્થામાં કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે પણ અને ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે પણ આપણે શેની જરૂર પડે છે, બળ લગાડવું પડે છે. ઓકે, એનાથી આગળ ચર્ચા કરીએ આપણે મિત્રો. અને કોઈ પણ પદાર્થના આકાર અને એના કદમાં શું કરી શકાય છે, ફેરફાર કરી શકાય છે બળ દ્વારા. હવે એમાં જોઈએ સંતુલિત બળ. બળના બે પ્રકાર છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. એમાં સૌથી પહેલું જોઈએ સંતુલિત બળ. સંતુલિત બળ એટલે મેં તમને કીધું હતું, જ્યારે સમાન મૂલ્યના બે બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગતા હોય, અહીંથી હું એક્સ મૂલ્યનું બળ, અહીંથી હું વાય મૂલ્યનું બળ લગાડું છું, બંનેની કિંમત સરખી છે, તો નહીં આ હાથ આમ જાય કે નહીં આ હાથ આમ જાય, આ મિડલમાં રહેશે, બંને બાજુથી એક સરખું બળ લાગે વિરુદ્ધ દિશામાં. જો આ આ દિશામાં બળ લગાડે છે, આ આ દિશામાં બળ લગાડે છે,
સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં લાગતા બળોને સંતુલિત બળ કહે છે. ખેલાયો મિત્રો, આ સમયે પદાર્થ ગતિ કરશે નહીં. ઓકે, જ્યાંથી આગળ ચર્ચા કરીએ આપણે, તેના દ્વારા વસ્તુની અવસ્થામાં કોઈ ફેર પડતો નથી અને પરિણામી બળ કેવું હોય છે? તો કે પરિણામી બળ જે છે એ મિત્રો શૂન્ય બની જાય છે. જો આ ખાસ યાદ રાખજો કે પરિણામી બળ કેવું બને છે, તો કે પરિણામી બળ શૂન્ય બને છે. આ ખાસ મગજમાં રાખજો, એક માર્ક્સમાં એમસીક્યુમાં આઈએમપી છે, એમસીક્યુ બરાબર, કે સંતુલિત બળનું પરિણામી બળ કેવું હોય છે? તો કે શૂન્ય હોય છે. ઓકે, એના પરથી આપણે ગતિનો પ્રથમ નિયમ જોઈએ. બરાબર, આપણે અત્યાર સુધીમાં જે શીખ્યા મિત્રો એના ઉપરથી આપણે શું ખ્યાલ પડ્યો? તો કે ભાઈ, કોઈ પણ પદાર્થ સ્થિર હોય એને ગતિમાં લાવવા, અને કોઈ પણ પદાર્થ ગતિમાં હોય અને એને સ્થિર કરવા માટે આપણે કંઈક ને કંઈક બળ લગાડવું પડે. બરાબર, હવે નિયમ કંઈક આના જેવો જ છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ, કારણ કે સંતુલનમાં તો ગતિ કરશે નહીં, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ ગતિનો પહેલો નિયમ છે. સ્થિર હોય તો સ્થિર રહે, કારણ કે આપણે બળ નથી લગાડતા, ગતિ કરતો હોય તો ગતિ કરે, કારણ કે આપણે એને રોકવા માટે બળ નથી લગાડતા. ખેલાયો, જોઈએ આપણે એમાં શું કહેવા માંગે છે આપણને આગળ. જો શું કહે છે વ્યાખ્યા, પ્રથમ નિયમ, જ્યાં સુધી ગતિ કરતી વસ્તુ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે અચળ ઝડપથી ગતિ કરે છે. હવે ઢોળાવવાળી જગ્યા ઉપરથી જ્યારે આપણે કોઈ પણ પદાર્થને ગતિ કરાવીએ ત્યારે તમે જુઓ, જ્યારે એ નીચે ઉતરે છે બરાબર, ત્યારે શું થાય છે? જ્યારે એ નીચેની તરફ ઉતરે છે ત્યારે એની શું હોય છે? ઝડપ વધુ હોય છે, કારણ કે એ ગુરુત્વાકર્ષણની દિશામાં આગળ વધે છે. અને જ્યારે એ ઉપરની તરફ જાય છે બરાબર, ત્યારે શું થાય છે? એની ઝડપ ઓછી થઈ જાય છે, કારણ કે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ઉપર ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? આ દિશામાં હશે તો ઝડપ વધુ, આ દિશામાં હશે તો ઝડપ ઓછી. હવે શું થશે? તો કે આપણે આવું વોટરપાર્કમાં બી જોઈ ગયા છે બરાબર, આવી રીતના આમ લોલકની જેમ જે છે એ સતત ગતિ કરશે અને છેલ્લે શું થશે? તો કે એના મધ્ય ભાગ ઉપર છેલ્લે એ પદાર્થ શું થઈ જશે? ઊભો રહી જશે. ખ્યાલ આવ્યો? આગળના એનાથી આગળ લખોટીની ગતિ બદલવા અસંતુલિત બળ જરૂરી છે. સાચી વાત છે, કોઈ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતા તે વસ્તુ કોઈ બિંદુએ સ્થિર થાય છે. આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા એ મુજબ બરાબર, ઘર્ષણ બળની અસર ઘટાડવા, જો આપણે શું કરવું પડે? ઘર્ષણ બળની અસર ઘટાડવી હોય મિત્રો, જ્યારે આપણે ઘર્ષણ બળની અસર ઘટાડવી હોય ત્યારે આપણે લીસી સપાટીનો ઉપયોગ કરવો પડશે, કારણ કે લીસી સપાટી દ્વારા ઘર્ષણ બળ થોડુંક ઓછું થઈ શકે, બની શકે કે 5 મિનિટમાં એ ઊભું રહી જતો હતો પદાર્થ, એની બદલે 10 મિનિટ ચાલશે, પણ છેલ્લે ઊભું તો રહેશે બરાબર. અને એ લીસી સપાટી બનાવવા માટે આપણે જે પદાર્થની જરૂર પડે છે મિત્રોને લુબ્રિકેન્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લુબ્રિકેન્ટ. એક માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બીજે યાદ રાખજો, લુબ્રિકેન્ટ બરાબર. વ્યાખ્યા, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. બરાબર, ખાસ મગજમાં રાખવાનું છે આપણે આ વ્યાખ્યાને. એક માર્ક્સમાં મોસ્ટ ટાઈમ થી જડત્વ, મિત્રો જડત્વથી આપણે જડ શબ્દથી શું સમજીએ છીએ? કે જડ એટલે કે જેમાં ફેરફાર ન કરી શકાય તેવું, એવો જ કંઈક અર્થ અહીંયા છે કે કોઈ વસ્તુની સ્થિતિ સ્થિર સ્થિતિમાં કે ગતિમાન સ્થિતિમાં રહેવાની ઘટનાને શું કહેવાય? જડત્વ. સ્થિર હશે તો એ સ્થિર જ રહેશે, ગતિ કરતો હશે તો એ ગતિમાં જ રહેશે, એને એનું શું કહેવાય? જડત્વ. આ જડત્વમાં ફેરફાર ક્યારે થશે? તો કે જ્યારે જ્યારે આપણે એમાં બળ લગાડશું, અસંતુલિત બળ લગાડશું, તો જડત્વમાં ફેરફાર થશે. સ્થિર રહેશે, ગતિમાં આવશે, ગતિ હશે, જો પાછળથી એની જે ગતિની દિશામાં જ બળ લગાડશું તો વધુ ગતિ કરવા મળશે, અને વિરુદ્ધ દિશામાં બળ લગાડશું તો એ અવરોધાઈ જશે. ખ્યાલ આવ્યો? ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે. તો કે જડત્વ તથા દ્રવ્યમાનને શું સંબંધ છે? તો કે જેમ જેમ દળ વધુ હશે, જુઓ શું કહે છે આપણને, જેમ દળ વધુ હશે તેમ એનું જડત્વ શું હશે? વધુ હશે. હાથીને ધક્કો લગાવીએ અને બકરીને ધક્કો લગાવીએ બંનેમાં તફાવત છે, કારણ કે બંનેના દળમાં તફાવત છે. બરાબર, ખ્યાલ આવ્યો? આઈ હોપ કે મારા એક્ઝામ્પલથી તમને સમજાણું હશે. પછી જોઈએ ગતિનો બીજો નિયમ. પ્રથમ નિયમ મુજબ કોઈ વસ્તુ પર બાહ્ય અસંતુલિત બળ લગાવીએ તો તે પ્રવેગ ઉત્પન્ન કરે. પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતો ફેરફાર. ધોરણ 9માં જ આપણે 8માં ચેપ્ટરમાં શીખી ગયા છીએ બરાબર, જે લોકોએ વિડીયો ન જોયો હોય એ જોઈ શકે છે, આપણી ચેનલમાં આવેલો છે બરાબર. આ નિયમમાં બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજા નિયમમાં શેના વચ્ચેનો સંબંધ છે આપણને પૂછે?
તો કે ગતિના બીજા નિયમની અંદર બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. સેના વચ્ચેનો? બળ અને પ્રવેગ વચ્ચેનો. બરાબર, કોને દર્શાવેલો છે? તો કે ન્યૂટને. બરાબર, એને વેગમાન શબ્દ આપણને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એ વેગમાનનો મતલબ શું થાય? તો કે વસ્તુનું દળ ગુણ્યા વસ્તુનો વેગ કરીએ તો આપણને વેગમાન પી મળશે. દળ એટલે માસ એમ, વેગ એટલે વેલોસિટી વી, એટલે આપણને મળશે વેગમાન બરાબર દળ ગુણ્યા વસ્તુનો વેગ. બરાબર, જેનો એકમ શું થશે? તો કે દળનો એકમ કિલોગ્રામ છે. બરાબર, દળનો એકમ શું છે? કિલોગ્રામ. અને વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, એટલે આપણને મળશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એક માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. કેવું છે? મોસ્ટ આઈએમપી, વન માર્ક આઈએમપી. ઓકે, એનાથી આગળ વેગમાન જે છે એ સદિશ રાશિ છે. મિત્રો, વેગમાન કેવી રાશિ છે? તો કે વેગમાન એ સદિશ રાશિ છે. સદિશ એટલે શું? તો કે જેને દર્શાવવા માટે શેની જરૂર પડે? દિશા અને મૂલ્ય બંને જરૂરી છે. બરાબર, એટલા માટે વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. વેગમાનના ફેરફારને ઓળખવા માટે બળની સ્થિતિની સાથે બળ કેટલા સમય સુધી, જો આ ખાસ યાદ રાખવાનું છે, કેટલા સમય સુધી બળ લાગે છે ને, આ પણ મહત્વનું છે. બરાબર, હવે બીજા નિયમની વ્યાખ્યા શું થશે? તો કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. બરાબર, વેગમાનમાં ફેરફાર થાય એ કેટલો હોય? તો કે એના ઉપર જેટલું બળ લાગે છે ને એના જેટલો. અને કઈ દિશામાં હશે? તો કે જે દિશામાં બળ લગાડે છે એ દિશામાં એનો પ્રવેગ થાય. વેગમાં થતો ફેરફાર, આ સ્થિર વસ્તુ પર પડેલી છે. બરાબર, અત્યારે સ્થિર છે, આમે એને બળ આપ્યું, એનાથી શું થયું? એને વેગ પ્રાપ્ત કર્યો, એટલે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવ્યું, એટલે આ પ્રવેગિક ગતિ કરે છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો મિત્રો? ઓકે, આપણે આટલા સુધી જોશું. આજે વધુ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. આટલું પરફેક્ટ કરો અને આપણી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને આવજો. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ.